પ્રાથમિકથી પર્યાવરણને બચાવવા યુનિટી યુનાઇટેડ ઓફ ચેન્જ સંસ્થાના પ્રેસિડેન્ટ દ્વારા હાથ ધરાયેલ મહત્તમ વૃક્ષો વાવવાના કાર્યમાં લોકોને જોડાવા અપીલ કરાઈ. આજે પ્રદૂષણ અને ઓઝોનના સ્તરની સૌ કોને જાણકારી છે જ. ઓઝોનના વધતા સ્તર અને પ્રદૂષણ સામે વધુ ને વધુ વૃક્ષો વાવવા એ અત્યંત જરૂરી બન્યું છે. ત્યારે ઇન્ડિયાઝ લાર્જેસ્ટ રિવોલ્યુશન ફોર ગ્લોબલ વોર્મિંગ યુનિટી સંસ્થા દ્વારા ભુજ અને ગાંધીધામથી એક વિશિષ્ટ કાર્ય શરૂ કરાયું છે, જેમાં મોટી સંખ્યામાં વૃક્ષો વાવી લોકોને સ્વાસ્થ્યને અનુલક્ષીને ફાયદો પણ થશે અને સાથે સાથે રોજગારી પણ મળી રહેશે. યુનિટી યુનાઇટેડ ફોર ચેન્જ સંસ્થા દ્વારા એક વિશિષ્ટ કાર્ય હાથ ધરાયું છે. આ સંસ્થાના પ્રેસિડેન્ટ સુશીલ શર્માએ કચ્છ કેર ન્યૂઝના માધ્યમ દ્વારા તેઓ દ્વારા વધુ ને વધુ વૃક્ષો વાવવાના કાર્યમાં મહત્તમ પ્રમાણમાં લોકોને જોડાવા અપીલ કરી છે. તેઓ દ્વારા એક એવું પ્લેટફોર્મ ઊભું કરાયું છે કે પર્યાવરણ પ્રિય લોકો સાથે મળી પર્યાવરણની રક્ષા માટે સંયુક્ત રીતે કાર્ય કરે. ગ્લોબલ વોર્મિંગથી પર્યાવરણની રક્ષા સાથે મળી એક જૂથ બની લડતની જેમ ગ્લોબલ વોર્મિંગથી બચાવવા એક પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે. તેઓ દ્વારા દર વર્ષે 1500 વૃક્ષોનું વાવેતર કરાય છે, જેથી તેઓનું કહેવું છે કે એક વ્યક્તિ કરી શકે તો સૌ સાથે મળી કરીએ તો કેટલી બધી સંખ્યામાં વૃક્ષો વાવી શકીએ, જેથી વધુ ને વધુ લોકોને આ કાર્યમાં જોડાવા કચ્છ કે ન્યૂઝના માધ્યમ દ્વારા તેઓએ અપીલ કરી છે. મારું નામ સુશીલ શર્મા હૈ ઓર મેં યુનિટી યુનાઇટેડ ફોર ચેન્જ સંસ્થા કા પ્રેસિડેન્ટ હું. હમારા ઉદ્દેશ્ય હૈ કે હમને એક એસા પ્લેટફોર્મ બનાયા હૈ, ઠીક હૈ, ભારત મેં જો ભી લોગ દેશ કે લિયે ઓર સ્પેશિયલી પર્યાવરણ કે લિયે કામ કરના ચાહતે હૈ, હમ ચાહતે હૈ કે હમ વો સારે લોગ એક પ્લેટફોર્મ પર આ જાએ. દેખો ઇસ સમાજ મેં ના દો ટાઇપ કે લોગ હોતે હૈ, જો સિર્ફ બાતે કરતે હૈ, બાતે કરતે ઓર બાતે હી કરતે રહેતે હૈ. દૂસરે ટાઇપ કે લોગ હોતે હૈ જો કિસી ચીઝ પે સોચતે હૈ, ઉસ પે ડિસિઝન લેતે ઓર ઉસ પે એક્શન લેતે હૈ, ઠીક હૈ. તો જો લોગ ભી ડિસિઝન લેકર એક્શન લેને પે માનતે હૈ, ઉન સારે લોગો સે મેં અપીલ કરતા હું, ઠીક હૈ, ભારત મેં જો ભી એસે લોગ હૈ જો પર્યાવરણ કો બચાના ચાહતે હૈ, વો યુનિટી કે પ્લેટફોર્મ પર આએ. હમ આપસ મેં પહેલે યુનાઇટ હોં ઓર ફિર ગ્લોબલ વોર્મિંગ કે અગેન્સ્ટ એક નેશનલ લેવલ કા માસ મૂવમેન્ટ ક્રિએટ કરે ટ્રી પ્લાન્ટેશન પે. ઇસ પે હમ કામ કર રહે હૈ. દેખીએ મેં પિછલે 2 થી 3 સાલ સે પેડ લગા રહા હું. મેં હર સાલ મેરે હિસાબ સે 1000-1500 પેડ લગાતા હું, ઠીક હૈ. ઇસ બાર મેરે દિમાગ મેં ખ્યાલ આયા કે યાર અગર મેં અકેલા મિલકર 1000 પેડ લગા સકતા હું, મુજે મેરે જૈસે અગર 1000 સાથી ભી મિલ જાય તો હમ ઇસ નંબર ઓફ ટ્રીઝ કો બઢા સકતે હૈ. ઇસકે લિયે હમને એક પ્લેટફોર્મ ક્રિએટ કરા તાકિ હમ લાઇક માઇન્ડેડ લોગો કો ઇકઠ્ઠા કર સકે ઓર આપસ મેં હાથ મિલા સકે, ઠીક હૈ. ઓર અગર હમે હમારા જૈસે લોગ મિલ જાય તો નંબર ઓફ ટ્રીઝ की नंबर ऑफ ट्री प्लांटेशन की पॉसिबिलिटीज बढ़ जाती है. सबसे पहले मैं कच्छ केयर न्यूज़ का थैंक्स करना चाहूँगा कि उन्होंने मुझको ग्रीन बनाने में इंटरेस्ट लिया. और कच्छ केयर न्यूज़ की तरफ से मैं पूरे भुज को यह अपील करना चाहता हूँ कि भुज में जो भी लोग पर्यावरण पर काम करना चाहते हैं, ठीक है, जो भी लोग भुज को ग्रीन बनाना चाहते हैं, देखो बातें करना नहीं काम करना चाहते हैं, ठीक है. और काम किससे होता है पता है, जब इंसान 3 चीज़ें देता है ना, अपना टाइम, अपना पैसा और अपनी ऊर्जा, जब किसी चीज़ पे खर्चता है ना तब वो वास्तविक में संभव होती है. तो हम भुज में 3 से 4 हज़ार लोग ऐसे चाहते हैं जो भुज को ग्रीन करना चाहते हैं और अपने इंडिया के पर्यावरण पे काम करना चाहते हो. तो मेरी कच्छ केयर न्यूज़ की तरफ से भुज के लोगों को अपील है कि अगर आप भुज को ग्रीन बनाना चाहते हैं तो आइए हाथ मिलाइए, मिलकर भुज को ग्रीन करते हैं. और कमिंग रेनी सीज़न की तैयारी यानी 2020 मानसून की तैयारी अभी से शुरू करते हैं. आज से शुरू करेंगे तब जाकर कमिंग रेनी सीजन में हम भुज को ग्रीन बना पाएंगे. हम भुज में 3 से 4 हज़ार लोग ऐसे चाहते हैं जो भुज को ग्रीन बनाने के लिए अपना टाइम, अपना पैसा और अपनी ऊर्जा देने को तैयार हो.